नमस्कार मित्रों, मित्र अत्यारे सौथी मोटा अने अगत्यना समाचार सामे आवी रह्या छे। उत्तराखंड में भारे वरसादनो एलर्ट। उत्तराखंड में हवामान विभागे वरसादी एलर्ट आप्यो छे। राजधानी देहरादून, पौड़ी, चंपावत, टिहरी, नैनीताल, उधमसिंह नगर में रेड एलर्ट साथे धोधमार वरसादनी आगाही आपवामां आवी छे। तो हरिद्वार में ऑरेंज एलर्टनी साथे अन्य जिल्लाओमां येलो एलर्ट आपी देवामां आव्यो छे। રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે દેહરાદૂનમાં ધોરણ 1-12 સુધીની શાળાઓને બંધ રાખવાનો નિર્ણય પણ કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનની આ મસ્જિદમાં આતંકી હુમલો થયો છે। ઈરાનના સિરાજમાં આતંકી હુમલો થયો છે। સિરાજ શહેરમાં રવિવારે મોડી રાત્રે એક શિયા મુસ્લિમ ધર્મસ્થાન પર આતંકવાદી હુમલો થયો હતો। આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે। ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમજ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે। હાલ તેની પૂછપરછ ચાલી રહી છે। જો કે આતંકીઓ કયા આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે તે હજુ સુધી જાણી શકાયું નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્રયાન 3ને લઈને સારા સમાચાર સામે આવ્યા છે। ઈસરોએ ગઈકાલે ચંદ્રયાન 3ની ભ્રમણ કક્ષામાં ઘટાડો કર્યો હતો। આનાથી ચંદ્રનું અંતર ઘટ્યું હતું। હાલમાં ચંદ્રયાન અને ચંદ્ર વચ્ચેનું સૌથી ઓછું અંતર 174 કિલોમીટર અને મહત્તમ 437 કિલોમીટર છે। જણાવી દઈએ કે અગાઉ 9 ઓગસ્ટ અને 6 ઓગસ્ટે ચંદ્રયાનની ભ્રમણ કક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો। ભ્રમણ કક્ષા ઘટાડવા માટે ચંદ્રયાનનું એન્જિન થોડા સમય માટે શરૂ કરવામાં આવ્યું હતું। ચંદ્રયાન 3 5 ઓગસ્ટે સાંજે ચંદ્રની કક્ષામાં પણ પહોંચી ગયું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।